गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં અંગ્રેજી વિષયમાં ઈમેલ સાથે મળી રહ્યા છે. મિત્રો, બોર્ડની એક્ઝામની અંદર તમારું જે પ્રશ્નપત્ર છે એની અંદર વિભાગ ઈ માં ક્વેશ્ચન નંબર 56 એટલે કે 56 નંબરના ક્વેશ્ચન્સમાં જે ઈમેલ પૂછાય છે 5 માર્ક્સનો અને એની અથવામાં રિપોર્ટ રાઇટિંગ છે. परंतु जो ईमेल तमे तैयार करेलो होय एनु फॉर्मेट तमारी पासे तैयार होय तो तमे खूब ज सरलता थी आ ईमेल लखी अने 5 मार्क्स मित्रों इजीली मेळवी शको. अने मोस्ट इम्पोर्टेंट ईमेल कया आ वखते अगत्यना छे बोर्डनी एग्जाम माटेना एना वीडियो मैं अपलोड करेला छे अने आजे आपणे आवाज एक अगत्यना ईमेल विशे जोवाना छीए. अवे मित्रों, ड्राफ्ट an email in about 13 words 30 શબ્દો માં આપણે ઈમેલ લખવાનો છે an behalf of ronak shah. હવે આ ઈમેલ કોણ લખી રહ્યું છે? ronak shah to his principal એટલે કે એના આચાર્ય principal ને લખી રહ્યો છે. asking for leave એટલે કે એની રજા મંજૂર કરવા માટે. કેમ? વિષય કયો છે રજા માટેનો? attend his cousin's marriage. बरोबर, એટલે કે એના પિતરાઈ જે ભાઈ છે એના લગ્નમાં હાજરી આપવા માટે સ્કૂલમાં રજા મંજૂર કરવા માટે આ પ્રિન્સિપલને ઈમેલ લખવામાં આવ્યો છે. તો હવે લખે છે કોણ? રોનક શાહ. હવે જો અહીંયા ન તો આપણે રોનક શાહનો ઈમેલ એડ્રેસ આપેલું છે કે ન તો પ્રિન્સિપલનો, તો એ તમારે જાતે બનાવવાનું છે. બરોબર, તો હવે આપણે શરૂ કરીએ. ઈમેલમાં ફોર્મેટમાં પહેલી વસ્તુ યાદ રાખવાની, ફ્રોમ. પહેલું કોણ આવે? લખનાર. કોણ લખે છે? રોનક શાહ. તો અહીંયા બીજી એબીસીડી માં આપણે અહીંયા લખવાનું છે. તો રોનક શાહ 108@gmail.com. અહીંયા તમે 108 ની જગ્યાએ 5432 વોટએવર લખી શકો. સેકન્ડ પોઈન્ટ છે 2. કોને મોકલવાનો છે? પ્રિન્સિપલ ને. તો અહીંયા બીજી એબીસીડી માં પ્રિન્સિપલ sv@gmail.com એટલે કે પ્રિન્સિપલ નું નામ અહીંયા તમે લખી શકો. સબ્જેક્ટ ત્રીજા પોઈન્ટ માં છે. વિષય, વિષય શેના માટે છે? રજા મંજૂર કરવા માટે. તો લીવ ફોર 5 ડેઝ એટલે કે 5 દિવસની રજા મંજૂર કરવા માટે, આપવા માટે. respected sir એટલે કે આદરણીય સાહેબ. બરોબર, હવે આપણે 30 શબ્દોમાં જે મધ્ય ભાગ છે એ લખવાનો છે. I have to attend the marriage ceremony of my cousin in Bhavnagar એટલે કે મારે ભાવનગર રહેતા મારા પિતરાઈના લગ્ન સમારંભમાં જવું પડે તેમ છે. ફરીથી ધ્યાન રાખજો કે I have to attend એટલે હાજરી આપવી, the marriage એટલે લગ્ન સેરેમની સમારંભ of my cousin in ભાવનગર એટલે કે મારે ભાવનગરમાં રહેતા મારા પિતરાઈના લગ્ન સમારંભમાં જવું પડે તેમ છે. the marriage will take place on 15 November. શું કહે છે? the marriage will take place on 15 November એટલે કે લગ્ન 15 નવેમ્બર ના રોજ છે. લગ્ન કયા રોજ છે? 15 નવેમ્બર ના રોજ. પછી શું કહે છે? I request you to grant me leave of absence. ધ્યાન રાખજો, absence એટલે ગેરહાજર. for 5 days from tomorrow એટલે કે મહેરબાની કરીને, I request you, મહેરબાની કરીને હું તમને ગ્રાન્ટ એટલે મંજૂર કરવી, me leave of absence for 5 days from tomorrow. tomorrow એટલે આવતીકાલથી, આવતીકાલથી 5 દિવસ માટેની ગેરહાજરી જે છે એની રજા મંજૂર કરવા વિનંતી કરું છું. I assure, હું તમને ખાતરી આપું છું. assure એટલે ખાતરી આપવી. you that
I will make a for the studies which I will miss during my leave of absence. बरोबर ध्यान रखो आ वाक्य में. I assure, हूँ खात्री आपू छू, you that I will make up for the studies which I will miss during my leave of absence. એટલે કે હું તમને ખાતરી આપું છું કે મારી ગેરહાજરી દરમિયાન મેં ચૂકી ગયેલો જે અભ્યાસ છે એ હું પૂરો કરી નાખીશ અથવા હું કરી લઈશ. નીચે લખવાનું થેન્ક યુ એટલે આભાર, અને ત્યારબાદ એની નીચે મારી પાસે અહીંયા જગ્યા નથી એટલે હું મેં બાજુમાં લખ્યું છે યોર ઓબ્ટેન્ડ સ્ટુડન્ટ, એટલે કે તમારો ઓબ્ટેન્ડ એટલે આજ્ઞાંકિત, ઓબ્ટેન્ડ એટલે કે આજ્ઞાંકિત, યોર ઓબ્ટેન્ડ સ્ટુડન્ટ એટલે આજ્ઞાંકિત વિદ્યાર્થી, અને અલ્પવિરામ કરવાનું કોણ છે રોનક શાહ, અને નીચે એનો વર્ગ લખ્યો છે 10B 10A તમે લખી શકો, અને નીચે એનો રોલ નંબર લખ્યો છે 56. ઓકે મિત્રો, તો આ હતો આપણે લગ્ન સમારંભમાં જવા માટે રજા મંજૂર કરાવવા માટેનો ઈમેલ. હવે આની અંદર આવતા જે થોડા ઓકવર્ડ ડિફિકલ્ટ જે વર્ડ્સ છે, સ્પેલિંગો છે, એની ગુજરાતી ટ્રાન્સલેશન નજર મારી લઈએ. એબ્સન્સ, એબ્સન્સ એટલે ગેરહાજરી, ગ્રાન્ટ એટલે મંજૂર કરવી, લીવ એટલે રજા થાય, એટેન્ડ, એટેન્ડ એટલે હાજરી આપવી, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, એશ્યોર, એશ્યોર એટલે ખાતરી આપવી, અને ઓબ્ટેન્ડ એટલે આજ્ઞાંકિત. ત્યાર પછી છે રિસ્પેક્ટેડ, રિસ્પેક્ટેડ એટલે માનનીય, આદરણીય, અને સેરેમની એટલે શું થાય, સમારોહ થાય, શું થાય, સમારોહ, સેરેમની એટલે કોઈ ફંક્શન હોય સેરેમની નું, બરોબર, તેને સમારોહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આ ધ્યાન રાખો, આ હતો આપણા ડિફિકલ્ટ વર્ડ્સ. આ બધા સ્પેલિંગો પહેલા 3 વાર લખી તૈયાર કરવાના, અને ત્યારબાદ આ આખો વિડિયો તમારે 2 વાર જોવાનું, એનું ગુજરાતી ટ્રાન્સલેશન જરા ધ્યાન રાખીને જોવાનું, જેથી કરીને તમારો આ મધ્ય ભાગ તમે ઈઝીલી તમે લખી અને તૈયાર કરી શકો, બરોબર મિત્રો. અને આ પહેલાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઈમેલના વિડિયો જો તમે ન જોયા હોય તો ખાસ જોઈ લેજો અને તૈયાર પણ કરી નાખજો. નેક્સ્ટ વિડિયોમાં પાછા નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.